શાંતિ કરણ જગભરણ મારી ઘડો ઘડ્યા ભવઘાટ એથી નમીએ તને નારાયણી પછી માં કંકુ કંકુકેસરમાં કયો આ હોનબાઈમાં કહો માં કરણી કયો માં મોગલ કયો હે જગદંબા હે ભગવતી અમે તારા ચરણે તારા બાળકથી અમે આવીએ તમે સાંભળી લો બાળકને માં જયારે ઘોડિયામાં નાખી દે અને કઈક કામે લાગી જાય અને એમાં બાળક જાગી જાય માં ઘરનું કામ કરતી હોય તો એને ઘડી ઘોડિયામાં લઈ નીચે લઈ લે તેડે નહીં કામ છે જી તો ક્યાંક રમકડું આપી દે રમવા તો એ બાળક છે એ રમકડાનો ઘા કરી દે અને ઊંચા હાથ કરી કરીને જયારે માં મા કે રોવા મળે પછી માં છે એ તમામ કામ પડતા મૂકીને પછી બાળકને લઈ લેશે શું કામ કારણ કે હવે ઓછા હાથ કરી કરીને માને કરે છે એમ એક બે દીકરા કે પાંચ પાંચ દીકરાની જનેતાને જો આપણી ચિંતા કેમ ન કરે પેલા ચિંતા થાય અને કેમ વિહર કાગડા એમ આય માના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું અહીંયા હવે ભલે ઘડીક ભીડિયા અને થોડુંક ને વાતો ઓછી કરી દ્યો ભાઈ છૂટા કરો ને તમે હું તમારો અવાજ અહીંયા ઠેઠ આવે ને એટલે કારણ કે મેરાનભાઈ સરસ મજાનું સંચાલન કરે છે કીર્તિદાનભાઈએ ખૂબ આપણને આનંદ કરાવ્યો હજી અહીંયા ઈશ્વરદાનભાઈ બેઠા છે અને જેને સાંભળવા એક જીવનનો લાવો એવા દેવાજભાઈ ખવડ એમને પણ આપણે સાંભળવાના છે એટલે અહીંયા માના ચરણે બધા વાણીના પુષ્પો ચડાવવા માટે આવ્યા છે માણસ પાસે બધું હોય પણ ભાવ ન હોય ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગરનું દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી અને છેલ્લે કહી દેવી એમાં છે નહીં પણ કહું કે પૈસા વગરનું પાકેટ નકામું ઘણા ફિલ્મના ફોટા હાશવીને ફેડ્યા હોય બોલો પણ આયા ખાવ કેવલ બધા ભાવ લઈને આવ્યા છે એવા મારા તમામ વડીલો સંતો યજ્ઞના લઈ અને યજ્ઞના યજમાન સુધી આ બધાના ચરણોમાં હું પ્રણામ કરું છું કારણ કે આ રાજસ્થાનની ભૂમિ છે ધરતી જોરારી ધરતી વીરારી ધરતી પીરારી પીરારી ધરતી મીરારી મીરારી જ્યાં રાણા પ્રતાપ થી લઈ અને અનેક યોદ્ધાઓ થયા છે અને જ્યાં આ કરણી જેવી ભગવતી બ્રહ્માંડ ભાડોદરી અહીંયા બેઠી હોય લોટકી બાઈ જેમ એમ કહેવાય તાવડીમાં રોટલો ફેરવી નાખે એમ વિધર્મી કોઈ બન્યો હોય તો એની સત્તાને એમ કહેવાય ફેરવી નાખવાની જેનામાં તાકાત છે એવી આપણી આઈ માવું છે અને એ જગ્યાએ જ્યારે આ હોનબાઈ માનું અને ખોડલ ભગવતીનું જ્યાં માયા મંદિર અને આઈ માયા જ્યારે આયા એમ કહેવાય એક અલગ જગાયો છે માં જ્યારે જ્યારે મારા મારા ઘરે પણ માં પધારી ચુક્યા છે મારી ઉપર ખૂબ ભાવ છે મારા એક ઉપર નહીં સાહેબ આપણા ઉપર ભાવ એટલે બધા ઉપર કારણ કે ઝરણું છે એટલે એનો અર્થ એ નથી કેતો બાપુજી ખીજા હોય પણ બાપુજી થોડાક ઘા કરી લે અમારા હર્ષુરભાઈ ગઢવી એમ કેતા માને કેટલી ચિંતા છે તે તમામ માતાઓ છે એ બધી ડુંગર ઉપર બેઠી છે અહીંયા આબુ જાવ તો અંબામાં ડુંગર ઉપર બેઠા મહાકાળીમાં ડુંગર ઉપર બેઠા ચામુંડમાં ડુંગર ઉપર બેઠા શું કામ મા ડુંગર ઉપર બેઠી બેઠી નવે ખંડમાં નજર ફેરવતી હોય મારો દીકરો ક્યાંય દુઃખી નથી ને એટલે માં ડુંગર ઉપર બેઠા બાપુજી બધાય ભોયરામાં હર્ષુદભાઈ કહે તો હા એ કહે અમરનાથથી ચાલુ કરીને જૂનાગઢમાંથી ભી આવ અરે સાહેબ છોડો આપણે રાતના વહેલા મોડા ઘરે ગયા હોય પ્રોગ્રામમાં ગયા હોય પ્રોગ્રામ કરવા ગયા હોય કાંઈ પણ ધંધે ગયા હોય અને રાતે બાર મોડા ઘરે આવી તો આખું ઘર હોઈ ગયું હોય માં દરવાજો ખોલીને કે ગયો દીકરા હાલ આપણે હું મારું હું જમવા બાકી જવા હાલ મા દીકરો ખાઈ લઈ બાપુ બે ગોદડા ઓઢીને હોઈ ગયા હોય કે આવશે વહેલા મોઢા એ ધંધે ચડ્યા છે બાપુજી નું કઈ કે તમે થોડુંક હિન્દી બોલજો એટલે મેં કીધું કે હું હિન્દી બોલું ને હું હિન્દી બોલું ને તો હિન્દીવાળાએ સમજી જાય ને ગુજરાતીવાળા ય સમજી જાય હું કામ એકય ન સમજે મારી બધી ભાષા ઉપર પકડ છે હું સાહેબ આખો આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું શું કામ આખો અંગ્રેજીમાં પ્રોગ્રામ કરો તમે ન સમજો પછી મારે શું કામ કાંઈ કરવું જોઈએ

માને બુદ્ધિથી ના માપી શકાય એને તો હૃદયથી જ પ્રેમ કરવો પડે અને આ સાહિત્ય જ્યાંથી થતું હોય ક્યાંયથી ગીતો ગવાતા હોય એ બધું શેર શું કેવલ પરિચય આપે છે આપણને કે આ જગદંબા આવા છે અને જ્યાં સુધી એનો પરિચય ન થાય ત્યાં સુધી તમને એનો પ્રેમ ન થાય કોઈ પણ વ્યક્તિ આમ આવે તો એને કોઈ ઓળખતું ન હોય તો એને કોઈ જગ્યા કે અથવા તો કોઈ વ્યવસ્થિત એને નહીં પણ જ્યારે એનો પરિચય થઈ જાય કે આ તો અવળો મોટો માણા છે તો એક મોટો માણા જો આવે અને પરિચય થયા પછી જો એની બેઠક થઈ જતી હોય તો આપણો માના દરબારમાં જો પરિચય થઈ જાય અને એ પરિચય એટલો થાય કે તમે એનું નામ સમરણ કેટલું કરો છો પરિચય થયા પછી વાંધો નહીં આવે એટલે કોઈ પણ તમે વિધાનસભામાં જાઓ અને કોઈ ધારાસભ્યની ઓળખાણ આપો ને આધાર એમ તમારું કાર્ડ આપો તો તમને કોઈ અટકાવે નહીં તો વિશ્વમાં તમને તમારી જગદંબાનો પરિચય આપી દેશો ને પછી કોઈની તાકાત નથી કોઈને તમને કોઈ આપણને અટકાવી શકે પેલા આ ગીતો છે ભજનો છે માની સ્તુતિ છે એ કેવલ પરિચય અને પરિચય મેળ્યા પછી એને સાચો પ્રેમ કરી નાખ્યા આપણે એવો જગદંબાનો જે દરબાર છે જો બુદ્ધિ બુદ્ધિ મગજમાં હશે ને કાંઈ તો મગજમાંથી નીકળી જાય ગમે એટલા આપણે ડાયા હોય પણ કોકને નથી કંઈક ટોકર લાગી હોય અકસ્માત થયો હોય અથવા તો એવો ઝટકો આવી જાય એટલે બધી મેમરી વહી જાય જે આવે ને કે આવો આવો આપણે કે ઓળખો હવે નથી ઓળખ એક ભાઈ આમંત્રણ દેવા આવ્યા એ કે અમારા દાદાને ને હરાધમાં ભેળવી એક ભાઈએ કીધું કુટુંબ જીવતા હતા તેથી કુટુંબમાં ન ભેળાવી હરાધમાં ભળે આવે જીવતા ભળી જાઓ જીવતા એમ કહેવાય કે આપણી પાસે જે બધું છે એ એના શરણ માં અર્પણ કરી અને તમે બે જાઓ કારણ કે હકીકત કહો ભાઈ મગજમાં જી નીકળી જાય નથી છેલ્લે ઉંમર થઈ જાય પછી ભૂલાય જો ધીરે ધીરે આંખું વહી જાય ધીરે ધીરે કાન વહીયા જાય ધીરે ધીરે જીભાન વહી જાય અમુક અમુક ને અને યાદ શક્તિ વહી જાય કઈ કઈ ખબર ન પડે એનો ટૂંકો એક દાખલો દો એક ભાઈ અવડો મોટો પ્રોફેસર અવડો વિજ્ઞાનિક સાહેબ એટલું ભણ્યો એટલું ભણ્યો ચાલી વર્ષ ભણ્યો બોલો ડિગ્રી ઉપર ડિગ્રી એની માથે ડિગ્રી ખૂબ મોટો પછી તો એ તમે એ પેસમાં પણ જી આવ્યો ચંદ્રના યાન મળ્યો બનાવવા સબરી દરિયામાં જી આવ્યો અણુ પરમાણુ રાસાયણિક જેટલો આવે બધો અભ્યાસ કરી લીધો અને કોમ્પ્યુટરને મુઠ્ઠીમાં લઈ લીધું માણસે અને પછી મળ્યો વ્યાખ્યા કરવા કે આવું કાંઈ ભગવાન જેવું કાંઈ છે નહીં ખોટા તમે ટાઈમ બગાડો છો પથ્થરમાં તમે પૂજવાય તો પહાડ પૂજે નહીં પથ્થરમાં જો ભગવાન આવા જે ડોઢા ડાપણ કરે અમુક અમુક સાહેબ તમને વિશ્વાસથી કહો એક ભારતની જેવી તાકાત છે વિશ્વ જ્યારે આખું પથ્થરનું મળ્યું છે થાવા ત્યારે આ દેશ જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને એની પ્રતિષ્ઠા કરી શકતો હોય તો આ ભારત દેશ જ કરી શકે બીજી કોઈની તાકાત નથી આ ઘટનાઓ ક્યાંક જુદી હોય એટલે કવિ દાદ બાપુ લખે કે ભારત વર્ષ કેવો છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે સાબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે મારો મારો ની બલાંગો બોલતી હોય હાથીઓ ની કિકરાટીઓ થતી હોય ઘોડાની ની હણાટીઓ થતી હોય તલવાર ની ખખડાટીઓ થતી હોય એની વચ્ચેથી યદા યદાહી ધર્મશ્ય જ્ઞાન સંજ્ઞાન ભારતમ અબ યુથા નામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ નામ વિના ચાય ચ ધર્મ સંસ્થાપના અર્થાય સંભવાની યુગે યુગે કવિ દાદ બાપુ કહે કે આ દેશ એવો છે અને હજી કોઈ બલી જનક આ આકે ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજી લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય આઈથી બીતા બીતા નીકળે ભલા મને હરાકળિયાલી હોનબાઈ માં અને નેહડાની મહવાળીઓ લેવા માટે જુનાણાથી એમ કેવા કે નવાબના માણસો આવે અને હરાકળિયાલી આય હોનબાઈ માં જૂનાગઢ જાય અને કેવાય કે નવાબના જરૂખા પાહેલી અવાજ કરે કે એ નવાબ અને જરૂખે આવે અને ન્યાલી એમ કહેવાય કે ભગવતી પોતાના હાથ લંબાવી અને નવાબના જ્યાં મીટડા લીધાના હાથ લાંબા થાતા જોયા અને ધ્રુજી ગયો અને ત્યારે આ હોનબાઈ માં એટલું જ કીધું હતું કે આજ પછી કોઈ ચારણના નેહડાની મહોવાળી લીધી ને તો મને નેહડેથી લાંબા હાથ કરતા વાર નહીં લાગે અને તેથી એ માણા એમ કહેવાય કે લાકડી પડે પગમાં પડી મને માફ કરી દે જગદંબાનો ચાળો ન કરાવ એટલે ધબકે છે હજુ લક્ષ્મણની રેખા ક્યાંયથી રાવણ જેવા બીતા બીતા નીકળે અલગતા છે એટલે ઓલો માણસ આમાં છે ને દોઢું ભણી જાય ને એ પછી બહુ સલાહ દે નથી આ રૂપિયાની ગોર થતી હોય ને તો શું કે ખબર લક્ષ્મીજીનો અપમાન કહેવાય તું ન દેતો ક્યાંય આ ઘણા કહે છે કે પગમાં આવે ને આવું વાતું કરે ને મારે એક સીધો પ્રશ્ન પૂછવો ચાલો આ લક્ષ્મી માં છે છે આગળ આપણે મહિનાના બાળકને માં હુતી હુતી એમ કહેવાય કે આમ રમાડતી હોય ને એ પગલા સાતી ઉપર બાળક મૂકતું હોય અને મા રમાડતી હોય મા રાજી થાય છે કે માને ક્રોધ ચડે છે મને કહેશું મા રાજી થાય ને રમાડતી તો માં લક્ષ્મીના ખોળામાં બાળક રમવા આવે તે માં લક્ષ્મી રાજી આ લોભિયાથી રાજી ન થાય કોઈ દી જે ડામ ધબ્બી ધબ્બી દઈ જાવ હોય કૂચર્યું નિહાકા નાખીને યુદાએ મોકલી દીધી એક ભાઈના ફળિયામાં કૂચર્યું આવ્યું એટલે એના બાપાએ કીધું બટાક કૂચરું આવ્યું કૂતરાને કાંઈક નાખે પણ બાપા કાંઈ નથી થાય તો બે લાકડી નાખ પણ ખાધા વગેરે ન દાવું જો એટલે એના દાખલા ન રહે જ્યાં બુદ્ધિ ના ચાલે વાત એ છે બોલો એવડો મોટો પ્રોફેસર થયો અને પછી મેળ્યો બધે પર્વતનો ભાષણો દેવા સમય બગાડો તમારી બુદ્ધિ છે તો તમે ગમે ત્યાં પહોંચી શકશો ભગવાન જેવું કઈ છે નહીં શું બધા મનાણા છો સાત સાત ને નવ નવ દિવસ કથામાં ટાઈમ બગાડો છો આખી રાત ભજનમાં ટાઈમ બગાડો છો ધંધે ચડી જાઓ લે ભગવાનને શું મારા દીકરાને મેં બુદ્ધિ આપી સમાજનું કલ્યાણ કરવા માટે અને એને બદલે મારે હમો મળ્યો બાવડા સડાવવા ભગવાન કે આની મેમરી ઉડાડી નાખવા દે તો ભગવાને સાંભળો એની મેમરી ઉડાડી નાખી જે રોકેટ બનાવતો હતો પ્લેન બનાવતો હતો એ થઈ ગયો હમણાં બાબા હાજા ઉભે રોડે સડ્યો